નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે સબ્જેક્ટ 13.4 જોયું, હવે આજે 13.5 જોઈએ. તે પહેલા જોઈએ કે હવે શું ભણવાનું છે. હવે આપણે ભણવાનું છે જે બધી જ આકૃતિના આપણે પૃષ્ઠફળ જોયા એમ હવે બધી જ આકૃતિના ઘનફળ જોવાના છે. પ્રશ્ન એ કે ઘનફળ એટલે શું? તો ઘનફળ એટલે કે કોઈ પણ જે આકાર આપ્યો છે આપણને, નળાકાર, શંકુ, સમઘન, લંબઘન, બરાબર છે કે ગોલક, તેની અંદરનો બધો જથ્થો આવી જાય. અત્યાર સુધી શું હતું, આપણે બહારની સપાટીની વાત કરતા હતા, હવે શું આવી જાય, એની અંદરની ક્ષમતા એટલે કે અંદર જે દ્રવ્ય રહેલું હોય તે બધું જ આવી જાય. ખાલી ભાગ હોય તો પણ અને ભરેલો ભાગ હોય તો પણ, એને શું કહેવાયનું, ઘનફળ કહેવાય. ઓકે, તો હવે ઘનફળના બે સૂત્રો છે આપણે જોઈએ. પહેલા આપણે સ્વાધ્યાયમાં જે બોલામાં સમઘન લંબઘન જોયું હતું, આમાં શું આવશે, સમઘન લંબઘનનું ઘનફળ. ઓકે, તો પહેલા આપણે લંબઘનનું ઘનફળ જોઈએ. તો લંબઘનનું ઘનફળ છે, તેનું સૂત્ર છે એલ ગુણ્યા બી ગુણ્યા એચ, બરાબર છે, જ્યાં એલ બરાબર લંબાઈ, બી બરાબર પહોળાઈ અને એચ બરાબર ઊંચાઈ. બરાબર છે, કોઈ પણ લંબઘન આપ્યું હોય તેનું ઘનફળ કઈ રીતે મળે, તો કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેયનો ગુણાંક, બરાબર છે, એલ બી એચ. આ શેનું છે, ત્રણ દાખલાઓ છે કે એક લંબઘન પેટી છે 4 × 2.5 × 1.5 સેન્ટીમીટર, એટલે કે આ લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી, બરાબર છે. આ માપની પેટી હોય તો આવી 12 પેટી બનાવવા કેટલી ઘનફળની પેટી જોઈએ, એટલે કે આવી એક પેટીનું માપ તમને આપ્યું છે, 12 પેટીઓ સમાન, તો કેટલું ઘનફળ જોઈએ શોધવાનું છે. તો આપણે નામ આપી દઈએ કે લંબાઈ એલ તરીકે આપીએ 4 સેન્ટીમીટર, પહોળાઈ બી આપીએ 2.5 સેન્ટીમીટર અને ઊંચાઈ એચ આપીએ 1.5 સેન્ટીમીટર, બરાબર છે. આ જે સમઘન પેટી લંબઘન પેટી છે તેના માપ, તો પહેલાં એક પેટીનું ઘનફળ શોધીએ, એને ગુણ્યા કેટલા કરવાના, 12, એટલે 12 પેટીનું મળી જાય. ચાલો, તો લંબઘન પેટીનું ઘનફળ બરાબર એલ બી ગુણ્યા એચ, એલ કેટલા છે 4, બી છે 2.5 અને એચ છે 1.5. ચાલો, તો હવે છેદ ઉડાડવા પડે, તો 4 × 25 ના છેદમાં 10, 15 ના છેદમાં 10 ગુણાકાર કરીએ, તો 4 × 25 એટલે 100 × 15 છેદમાં 10 × 10 100, 100 100 ઉપર નીચે કેન્સલ, વધે શું, ખાલી 15 સેન્ટીમીટરનો ઘન. અહીંયા યાદ રાખજો, ઓલામાં શું આવતું, વર્ગ આવતું, જ્યારે ઘનફળમાં શું આવે, ઘન આવે, બરાબર. તો આ એક પેટીનું મળ્યું કેટલું, 15 સેન્ટીમીટરનો ઘન. એવી કેટલી પેટી છે, 12 પેટી માટેનું ઘનફળ બરાબર 12 × કેટલા થાય, 15 થાય ને, એક પેટીનું 15, તો 12 પેટીના કેટલા થાય, 12 × 15, તો કેટલું થશે, 180 સેન્ટીમીટરનો ઘન. આ શું થયો, તમારો આન્સર થઈ, બરાબર. બહુ સહેલું છે, લંબાઈ પહોળા ઊંચાઈ આપ્યું હોય, સીધી સૂત્રમાં કિંમત મૂકે એટલે ઘનફળ મળે. જેટલી પેટી કીધી હોય, 12 કીધી તો 12, 15 કીધું તો 15 વડે ગુણે. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. બીજો દાખલો આવો છે કે એક લંબઘન ટાંકી 6 મીટર લાંબી, 5 મીટર પહોળી અને 4.5 મીટર ઊંડી છે, બરાબર છે, 4.5 મીટર ઊંડી. તો આ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાવી શકાય, એટલે ક્ષમતા ગોતવાની છે. અને છેલ્લે એવું કીધું છે કે 1 મીટરનો ઘન બરાબર 1000 લીટર માપ લેવું. ઓકે, હવે જ્યારે પણ કેટલી વસ્તુ સમાય એવો શબ્દ આવે એટલે હંમેશા ઘનફળ શોધવાનું આવે. તમે રકમમાં ન કીધું ઘનફળ શોધો, પણ જ્યારે ક્ષમતા ગોતવાની વાત હોય ત્યારે શું શોધવાનું, ઘનફળ શોધવું, બરાબર. તો જુઓ, એલ બરાબર 6, બી બરાબર 5 અને એચ બરાબર 4.5, બરાબર ને, એલ બી એચ આપણે આપેલું છે. હવે ટાંકીનું શું ગોતશું આપણે, ઘનફળ. તો ટાંકીનું ઘનફળ બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા એચ, બરાબર. ટાંકી લંબઘન છે, સૂત્ર આ જ આવે, તો 6 × 5 × 4.5, તો 6 × 5 × 4.5 ને શું કહેવાય, છેદમાં 10 કહેવાય, બરાબર. ચાલો છેદ ઉડાડીએ, તો 5 × 36 × 45 છેદમાં 10, આ તો ગયા, બરાબર. વધે શું, 45 × 3
પિસ્તાલીસ ગુણ્યા ત્રણ કેટલા થાય 135 મીટરનો ઘન. તો ટાંકી છે એટલા મીટરના ઘનની આ બરાબર, પણ આપણે શેમાં શોધવાનું છે, માપ લીટરમાં પાણી. તો જો એક મીટરનો ઘન હોય તો કેટલું કહેવાય, 1000 લીટર કહેવાય. કેટલું કહેવાય, તમને રકમ આપેલી બરાબર. તો આપણે કેટલું લેવું, 135 મીટરનો ઘન જવાબ આવ્યો. તો કેટલા લીટર થાય, તો કાંઈ નહીં 135 × 1000, 135 × 1000 તો કેટલા લીટર થઈ ગયું, 13 લાખ આ લીટર. ઓકે, 135 હજાર લીટર પાણી સમાન. કેમાં, આજે આ માપનો ટાંકો છે તેમ બરોબર. બહુ સારો દાખલો છે. લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી દેજે. જો ઊંડું વાત કરે ને ત્યારે ઊંચાઈ સમજવાની બરોબર. તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ પરથી આપણે માપ શોધ્યું તો કેટલું હતું, 135 મીટરનો ઘન. પણ આપણે માપ લીટરમાં પાણીનું છે, તો 1 મીટરનો ઘનમાં 1000 સમાય, તો 135માં કેટલા સમાય, 135 × 3 મીટર બરોબર. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. ત્રીજો દાખલો આવો છે કે એક લંબઘન 10 મીટર લાંબુ 8 મીટર પહોળું વાસણ છે બરોબર, તેમાં 380 મીટરનો ઘન પ્રવાહી સમાય, તો તેની ઊંચાઈ શોધ. હવે જો તમને પ્રવાહી સમ આ નવીન, તો જો બે તો લંબાઈ પહોળાઈ આપેલી છે, ઊંચાઈ માગી લે એચ માગ્યો છે, અને તમને 380 મીટર પ્રવાહી સમાય એટલે હું આપ્યું છે ઘનફળ આપેલું છે. તો લંબઘન વાસણનું ઘનફળ કેટલું થશે, લંબઘન વાસણનું ઘનફળ 380 મીટરનો ઘન આપેલું છે. એમ તરીકે લંબાઈ કેટલી છે 10 મીટર, પહોળાઈ બી કેટલું છે 8 મીટર, અને એચ ઊંચાઈ શું કરી છે માગી છે બરાબર. તો સૂત્ર એ જ મૂકશું કે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો ઘનફળ આપેલું છે એટલે અહીંયા મૂકશું 380, એલ ગુણ્યા બી, એલ કેટલા છે 10, બી છે 8, અને એચ તો માગ્યો છે બરાબર. 380 બરાબર 10 8, 80 × h. હવે એચ જોતો હોય તો આ ક્યાં જાય, છેદમાં જાય, તો એચ બરાબર શું આવે 380 ના છેદમાં 80 બરાબર. તો 1 1 0 કેન્સલ, 38 ભાગ્યા 8, એચ બરાબર આવશે 4.75 મીટર બરાબર ને. આમાં સ્ક્વેર કેવું નહીં આવે, કારણ કે ઊંચાઈ છે ખાલી મીટરમાં જોઈએ, જેમ કે અહીંયા લંબાઈ પહોળાઈ આપી છે બરાબર. તો આ દાખલો પૂરો. જો ચાર વસ્તુ છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ ને ઘનફળ, આ ચારમાંથી 3 વસ્તુ આપેલી હોય, જેમ કે લંબાઈ પહોળાઈ ને ઘનફળ આપ્યું હતું, આગળના દાખલામાં શું હતું, લંબાઈ પહોળાઈ ઊંચાઈ ને ઘનફળ માગ્યું હતું બરાબર છે. તો તમને ચોથી વસ્તુ સરળતાથી મળે. ચાલો નેક્સ્ટ ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલો આવો છે કે એક 8 મીટર લંબાઈ, 6 મીટર પહોળાઈ અને 3 મીટર ઊંડાઈનો ખાડો ખોદવો છે બરાબર છે, અને આ ખાડો ખોદવાનો ખર્ચ 1 મીટરના ઘનના 30 રૂપિયા લેખે કેટલો થાય. તો પહેલાં તો ખાડો કેટલો છે જોઈએ, ખાડાનું શું ગોતવાનું ઘનફળ બરાબર. તો એલ તરીકે 8, બી તરીકે 6, અને એચ તરીકે 3 આપણને આપેલા છે. તો લંબઘનનું અથવા તો લંબઘન ખાડાનું ઘનફળ એલ ગુણ્યા બી ગુણ્યા એચ, 8 × 6 × 3, 8 × 6 = 48, 144 મીટરનો ઘન બરાબર. આ ઘન પડાયો. હવે ભાવ નીકળવાનો છે, તો આ તો આપણે ખાડો મળી ગયો 144 મળે. ભાવ શું છે, તો કે 1 મીટરનો ઘન ખાડો ખોદવાનો ખર્ચ જે છે તે 30 રૂપિયા છે. કેટલો, 30 રૂપિયા. આપણે કેટલા ખોદવાનો છે, તો કે 144 મીટરનો ઘન ખાડો ખોદવે તો કેટલો ખર્ચ થાય, 144 નો 30 સાથે ગુણાકાર કરો બરાબર છે, 4320 રૂપિયા ખાડો ખોદવાનો ખર્ચ થાય બરાબર. આ તમારો આન્સર બહુ સહેલો છે. ખાડો ખોદવાનો હતો એનો માપ આપ્યું હતું અને ખર્ચ કહેતો, તો પહેલાં ઘનફળ શોધ્યું અને પછી ખર્ચ લગાડ્યો 1 મીટરના 30, તો આના કેટલા. તો અહીં આપણે 4 દાખલા સુધી રાખીએ છીએ, દાખલાઓની પ્રેક્ટિસ કરજો. આ દાખલા બહુ સહેલા છે ઘનફળના, અને આગળ જે સ્વાધ્યાય વિભાગ ગયા એ બધાની પ્રેક્ટિસ ખાસ કરજો, કારણ કે એ બધા સૂત્રો 10મા ધોરણમાં ખાસ આવે છે બરાબર છે. તો આવતા લેક્ચરમાં મળશું, તે આગળના દાખલાઓ જોઈશું.